વાર્તાનું નામ છે તોરણે બાંધ્યા તારા. લેખક દિગંત જીતેન્દ્ર સુરતી. ભાગ એક. એસીની કડકડતી ઠંડીથી રોહનનો રૂમ મનાલીના બરફથી છવાયેલા પહાડોની જેમ થીજી ચૂક્યો હતો. ત્યારે ટટ્ટાર ઊભી રહેલી ટેબલ લેમ્પ બંધ કરી અને એસી બંધ કરી લિવિંગ રૂમની ટકાટક ચમકતી સફેદ ટાઇલો પર પોતાના ઉઘાડા પગે ઠંડા પગલા પાડી રોહન ઉછળીને સોફા પર બેઠો. ઘરનો એકાંત અને એસીના કમ્પ્રેસરમાંથી ટપકતા ટપ ટપ પાણીના ટીપાનો અવાજ રોહનના મનમાં આવતા કેટલાક વિચારો ભંગ કરી દેતો હતો. રોહનની નજર ઝડપથી દોડી રહી હતી. ખુરશીઓ પર બેસી ચિલ્લાતા લોકોની રાજકારણીય ચર્ચાનો ડિબેટ શો કે અવનવા વિચિત્ર ખૂન ખરાબાના કિસ્સાઓ સાંભળવાનો શોખ તો ન જ હતો, પણ ફિલ્મી ગીતો અને ફિલ્મોમાં રહેલા લાગણીશીલ રોમેન્સ કરતા પાત્રની પ્રેમગાથા સાંભળવાનું ગમતું. પ્રાણી હોય કે પક્ષી, આ ધરતીના જીવોમાં રસ ન રાખતા ટોમ એન્ડ જેરી કેટલીક વાર જોતા ખડખડાટ હસતો. તે મેલું થઈ ગયેલું રિમોટ શોધી રહ્યો હતો જેથી ટીવી પર કંઈ ને કંઈ તો જોવા મળે. નાની એલઈડી સ્ક્રીન પર કૃતિકાની એક છલક જો જોવા મળે તો હાશ થાય. રિમોટના તો ઠેકાણા ન હતા, શોધે ત્યારે ન મળે, ઉપરથી શોધવા જઈએ ત્યારે સોફાના નીચે રહેલા નળાકાર ધૂળથી મેલા જૂના રિમોટના સેલ મળી આવે. આંખો ઝીણી થઈ બધે શોધી રહી હતી ત્યારે જ કૃતિકાએ આપેલા ડિવોર્સ પેપર પર નજર પડી. સેન્ટર ટેબલના નીચે પડેલું તે લંબચોરસ કાગળ જોતા જ રોહનને તે ઉચકી લીધું. સુનમુન ચહેરો થયો અને હતાશાના ઊંડા ભાવો ક્યાંક હૃદયના કોમળ ભાગને કોચાયા. રોહનનું મીઠું એવું મુખ હતું જેના પર પુરુષાર્થની આભા કાયમ રહેતી. અડગ મનોબળ અને પત્ની કૃતિકાની પ્રતિભા પર અતૂટ વિશ્વાસ રાખનાર રોહનની આંખોમાંથી બે અશ્રુ ઝર્યા. દાંપત્ય જીવનના કેટલાક વીતેલા દિવસો યાદ આવી રહ્યા હતા જેમાં ફક્ત પ્રેમ હતો. બાકીની વાતો માટે તે પ્રેમી પંખડવા માટે સમય ન હતો, માટે દુનિયાની કોથળીઓમાં ભાગ લેવામાં તેમને રુચિ ન હતી. પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાલતા રાજકારણ અને બેક સ્ટેજમાં થતી દોડધામ વિશે તેઓ એક ઠેકાણે બેસી કલાકો સુધી વાતો કરતા. એક નાનકડા ઘર માટે જેમ તેમ કરીને ચૂકવેલા પૈસા યાદ હતા, પણ જ્યારે પૈસા મળતા ત્યારે તેને આનંદમાં પલટવાની મજા પણ યાદ હતી. તે વન બેડરૂમ હોલ કિચનમાં ઘરમાં માંડ માંડ સ્પ્લિટ એસી ફિટ થયું અને કમ્પ્રેસર બારીના નીચેના ભાગની નાની જગ્યામાં બેસાડ્યું હતું. ગોદરેજનું જૂનું ફ્રીજ પણ હતું તેથી વોશિંગ મશીન માટે જગ્યા ઓછી પડતી. તેથી કૃતિકા પસીનાથી રેપ જેપ રોહનના કપડાં પોતાના હાથે ધોતી અને સેટ બોક્સના ગેલેરીથી બહાર નીકળેલા રબરના કાળા લટકતા વાયર પર સૂકવી દેતી. બેડરૂમ પણ સારો એવો હતો જેમાં એક સ્ટડી ટેબલ હતું જેના પર રોહનના કાગળોનો પસારો રહેતો. એક વિશાળ કબાટ હતું જેના સનમાયકા તૂટ્યા હોય છતાં એમ લાગતું કે સુથારે કબાટ પર કોતરણી કરી છે. બેડરૂમમાં એક ડબલ બેડ ખાટલો હતો જેના પર સૂતા એક પડખું ફેરવીએ તો ઉંદરો કિકિયારી મારતા હોય તેવો અવાજ આવે ને પછી જેમ તેમ આવેલી ઊંઘ પણ ઉડી જાય. નિર્મળ પાણી સમા ચમકતી આરસી અને નીચે રહેલું ડ્રેસિંગ ટેબલનું દમ લગાવી ખોલવું પડે તેવું ડ્રોવર
અને તેમાં રહેલા કોસ્મેટિકનો સામાન, તેમાંથી આવતી મનોરમ સુગંધ અને કાચની નાનકડી અત્તરની બાટલીઓની મહેકથી લઈ તે છેક લગેજ બેગ પર લાગેલા કરોળિયાના જાળિયા, આ બધું જ તેમને તેમ જ રહ્યું હતું. જેમ રાણી પોતાના વતનને છોડી બીજા રાજ્યમાં જતી રહે અને રાજ્યની વિપુલતા ધીમે ધીમે ઓછી થાય, તેમ ઘરના અસબાબને તેની માલકીન છોડી જવાથી ઘરની દરેક વસ્તુ સ્થિર બેઠીને તે સૂના થયેલા ઘરની શોભા વધારી રહી હતી.